નમસ્કાર મિત્રો. ગુજલીટ એક યુવાનો દ્વારા સર્જાયેલો ચમત્કાર છે. ગુજલીટ સોફ્ટવેરની અંદર આપણને છેક મધ્યકાળથી માંડીને આજ સુધીના સર્જકોની કૃતિઓ આપણને ઓનલાઈન વાંચવા મળે છે. આપણે કોઈ પણ સ્થળે હોઈએ, કોઈ પણ કાળે હોઈએ, ત્યાંથી આપણે આ કૃતિને આપણા મોબાઈલની અંદર, આપણા કોમ્પ્યુટરની અંદર વાંચી શકીએ છીએ. તો શું આ ચમત્કાર ન કહેવાય તો બીજું શું કહેવાય? અને આ યુવાનોની એક સરસ ટીમ કામ કરી રહી છે. તેઓએ મધ્યકાળના સર્જકોને લીધા છે, સુધારક યુગના લીધા છે, આધુનિક યુગના સર્જકોને લીધા છે, અને આજના લખતા સર્જકોને પણ એની અંદર આવરી લીધા છે. એ બહુ મોટી વાત છે. એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં રસ ધરાવતો ભાવક કે સર્જક એ તરત પોતાની ઓરિજિનલ કૃતિ પોતાના મોબાઈલમાં વાંચી શકે છે. એ ખૂબ સારી વાત છે. અત્યારે લાઇબ્રેરી, પુસ્તકાલયનું ક્ષેત્ર જ્યારે ધીરે ધીરે ક્ષીણ થઈ રહ્યું છે, એની સાચવણી પાછળ આપણે એટલો બધો સમય નથી આપી શક્યા ત્યારે, અને આપણી પાસે ફાસ્ટ લાઈફ છે ત્યારે, આ એકદમ આશીર્વાદરૂપ બની શકે એવું સોફ્ટવેર છે. આની અંદર આપણને નરસિંહ મળે છે, આની અંદર આપણને ધ્વિરેફની વાતો મળે છે, આપણને આપણી ઉત્તમ નવલકથાઓ મળે છે, અનુવાદો મળે છે, ટૂંકી વાર્તાના સ્વરૂપના પણ કેટલાય પુસ્તકો છે, સાહિત્ય વિચારના પુસ્તકો છે, ગઝલના પુસ્તકો છે, એવા કેટલાય પુસ્તકો આપણને ગમે ત્યાં ગમે તે ક્ષણે વાંચી શકીએ એવી એક સુવિધા તેઓએ ઊભી કરી છે. આ માટે સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું. એક વર્ષ પૂરું કર્યું છે, 100 જેટલા પુસ્તકો ઓનલાઈન મૂકી આપ્યા છે. ખૂબ આનંદની વાત છે. તેઓનો આ શ્રમ અને આ પરાક્રમ ખરેખર આગળ વધતું રહો એવી શુભકામનાઓ.